અને મોસ્ટ આઈએમપી થિયરી ગ્રિગનાર પ્રક્રિયકોમાંથી આલ્કોહોલની બનાવટ જોવાની છે. ગ્રિગનાર પ્રક્રિયક મધ્યસ્થથી નિપજ પણ મળશે અને છેલ્લે એથિયોગ્લસ્ટી પર સૌથી પહેલા કોની સાથે આવશે? આરએમજીએક્સ સાથે પ્રક્રિયા, બરાબર. કોઈ ભી આલ્કાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અથવા કે હેલાઇડ, એક્સ એટલે હેલાઇડ, એની સાથે પ્રક્રિયા કરો એટલે આપણને યોગશીલ નિપજ મળશે. એ યોગશીલ નિપજની એથિયો સાથે પ્રક્રિયા કરો એટલે MgOHX મળશે અને આલ્કોહોલ છૂટો પડશે એટલે હવે આપણને આલ્કોહોલ મળશે, બરાબર. તો આ પ્રથમ તબક્કામાં, બરાબર, કાર્બોનિલ સમૂહ સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉમેરાય. કયો? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ઉમેરાય છે. બસ આટલું જ આમાં આવે છે, બીજું કશું વધારાનું આવતું નથી, બરાબર. અને જે બની એનું કચ કઈ કહેવાય? યોગશીલ, મેં તમને કીધું એ પ્રમાણે. અને યોગશીલ નિપજનું જળ વિભાજન કરો એટલે શું મળે? આલ્કોહોલ. તો સૌથી પહેલા આપણી પાસે આલ્કોહોલ ગ્રિગનાર પ્રક્રિયા, ગ્રિગનાર પ્રક્રિયા માંથી શેમાંથી લેવાનું છે? ગ્રિગનાર પ્રક્રિયા માંથી, બરાબર. ગ્રિગનાર પ્રક્રિયકો માંથી સૌથી પહેલા શું આવશે? સી ડબલ બોન્ડ ઓ વત્તા આર એમ જી એક્સ, યાદ રાખજો, આર એમ જી એક્સ, એક્સ એટલે હેલોજન, બરાબર. તો અહીંયા પ્લસ કરો અને અહીંયા માઇનસ. હવે સમજો, આને હું તો તમને તો આને આમ લખી દઉં, હું તો અલગ રીતે લખવાનું કહું, આને કેવી રીતે લખાઈ ગયું સમજજો. એ આ છે, આમ છે, બરાબર, અને ઓ છે. હવે અહીંયા જો આના ભાગ પાડું, જોજો, અહીંયા જે આના ભાગ પડશે આર એમ જી એક્સ ના, આ છે ને આગળ જશે ને ઓ જોડે એમજીએક્સ જોડાશે. તો અહીંયા ગાડી આ બે બંધ તોડો, અહીંયા કરો એક બંધ, અહીંયા કરો એક બંધ, અહીંયા લગાવો આર, અહીંયા લગાવો ઓ એમજીએક્સ. ઇઝ ધેટ ક્લિયર? ફરીથી કહું છું, આના બે ભાગ કર્યા, બે ભાગ કર્યા, આ જમણી બાજુ ડાબી બાજુ, ડાબી બાજુ ખાલી સી ની બે બાજુ મૂકી દો, વત્તા આમાં એચ થ્રી ઓ પ્લસ નાખો. શું થશે? એચ થ્રી ઓ પ્લસ નાખશો તો આર સી અહીંયા અહીંયા ઓ અને એક એચ ના, હવે અહીંયા ઓ રહેશે વત્તા. હવે સમજો, એચ થ્રી ઓ પ્લસ પણ આપણે એચ પ્લસ અને ઓ એચ માઇનસ નાખો, તો એચ અહીંયા લાગશે અને આ ઓ એચ છે ને એ આ બે ની વચ્ચે લાગશે. એચ અહીંયા એટલે અહીંયા બનશે ઓ એચ, અને અહીંયા શું બનશે? એમ જી ઓ એચ એક્સ. શું બનશે? એમ જી ઓ એચ એક્સ. હવે આ જે નિપજ છે આપણે વાત એ પ્રમાણે, કઈ નિપજ છે? યોગશીલ નિપજ, બરાબર. કઈ નિપજ છે? યોગશીલ નિપજ. ફરીથી સી ડબલ બોન્ડો આર એમ જી એક્સ, આર સી ઓ એમ જી એક્સ, આના બે ભાગ પડ્યા, એક આમ લાગ્યો, એક એમ જી એક્સ કોની જોડે લાગ્યો? ઓ જોડે. બોલો આર, બોલો, ખબર પડે છે? ઇઝ ધેટ ક્લિયર? એટલે ફરી કહું છું, આ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં ગ્રિગનાર પ્રક્રિયા કાર્બોનિલ સમૂહ સાથે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા ઉમેરાય છે, બરાબર. કાર્બોનિલ પ્રક્રિયક સાથે કે કયો? કાર્બોનિલ પ્રક્રિયક સાથે કયો? કાર્બોનિક પ્રક્રિયક સાથે કાર્બોનિલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જોડાય છે. કાર્બોનિલ સાથે કયો જોડાય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જોડાય છે અને યોગશીલ નિપજ બનાવે છે. અને એનું આપણે આ જળ વિભાજન થયું અને શું બન્યું? આલ્કોહોલ. જળ વિભાજન શું બન્યો? આલ્કોહોલ. પણ ચોપડીમાં અહીંયા એચ થ્રી ઓ પ્લસ હોય તો ચેપી કાઢજો અને અહીંયા કરી નાખજો એચ ટુ ઓ, કારણ કે અહીંયા એચ અને ઓ એચ જ લીધું છે, બરાબર. એચ થ્રી ઓ પ્લસ આવે જ નહીં, જળ વિભાજનમાં એચ ટુ ઓ. ચલો, એના પછી જુદા જુદા આલ્ડિહાઇડ અને કીટોન સાથેની પ્રક્રિયા જુઓ. જુદા જુદા, પહેલા HCHO વત્તા RMGX. ચલો, અહીંયાથી કેટલા ભાગ પડશે? બે, આને પહેલા લખી નાખો CH2O, ના ખબર પડી? આ બે ઓ થઈ ગયો, આના બાજુ ઓ એમ જી, આ બાજુ લખો આર, અહીંયા શું થાય? ઓ તો છે જ, MGX ફરી આના ભાગ પડી ગયા, આ આ બાજુ એમ જી એક્સ, આ બાજુ આ કેટલા? એક ને એક બે, એટલે CH2O. બોલો, ઇઝ ધેટ ક્લિયર? હવે આનું ફરીથી
એ પેલાની જેમ જ જળ વિભાજન કરો, શું કરવાનું? જળ વિભાજન H2O નાખો, શું થાય? શું થશે? આની જેમ જ એક્ટિવ એટલે H પ્લસ OH માઇનસ. H પ્લસ ક્યાં ઘૂસશે? અહીંયા આમાં બે ભાગ પડશે, બરાબર. અહીંયા છેડે લાગશે H પ્લસ, અહીંયા બેની વચ્ચે Mg OH X, તો શું થાય? R CH2 OH પ્લસ Mg OH X. બોલો આ ફરી કઈ નિપજ આવશે? યોગ્ય નિપજ, પણ અત્યારે લખવાની જરૂર નથી. આ કોની જરૂર પ્રક્રિયા છે? R Mg X, બરાબર. હવે આ તો CH2 માટે હતી એટલે પ્રક્રિયા થઈ ગઈ, પણ હવે બીજી પ્રક્રિયા R CH O વત્તા R ડેશ Mg X, એસ યુઝ્યુઅલ જે રીતે આગળ આપણે પ્રક્રિયા કરી એ જ રીતે આના કેટલા ભાગ પડશે? બે ભાગ, એક આની જોડે. ચલો અહીંયા R C H O, અહીંયા શું લાગશે? R ડેશ અહીંયા લખો, કાં પછી અહીંયા નહીં તો અહીંયા કોઈ બી જગ્યાએ લાગે. આ R ને ઉપર લઈ જાઓ તો R ડેશ અહીંયા લાગે, અને આ આને અહીંયા રાખો તો R ડેશ ઉપર લાગે. આ ટૂંકમાં અહીં C જોડે લાગશે, અને M G X પણ જોડે લાગશે. અહીં જોડે M G X, આમાં શું રાખવાનું? H two O, H plus OH minus, અહીંયાથી બે ભાગ પાડો. ચલો પેલા જેમ જ OH ક્યાં જશે? ઓ અમે ઓ H જશે, અહીંયા OH અહીંયા જશે. શું થાય? R CH R ડેશ, બરાબર. અહીંયા CH છે, અહીંયા O લાગશે, એટલે OH એટલે આવું થાય. જો અહીંયા H વડે અહીંયા OH લગાવો તો ચાલે, અને વત્તા MG OH X. શું થાય? MG OH X. આટલે સુધી ક્લિયર? જોઈ લો, થઈ ગયું? થઈ ગયું? આ કયો થાય? દ્વિતીય કામ જોવા જોઈએ, એ પછી શીખીશું, બરાબર. હવે કીટોન સાથે પ્રક્રિયા કરો. R CO R, એક્ચ્યુઅલી એને આમ લખાય, જો હું ખરેખર હું આમ લખાય, થઈ ગયું. ચલો શું નાખશો? R ડેશ MG X, R ડેશ MG X. આની જેમ જ પ્રક્રિયા કરવાની, કોઈ ચેન્જીસ આમાં લાવવાના નથી, એની એ જ પ્રક્રિયા કરો. અને પ્રક્રિયા કોની પ્રક્રિયા કરો? શું થશે? શું થાય? આ અને તમને ચોપડી પ્રમાણે કયો જોઈએ તો નીચે અહીંયા આર આપ્યો છે, તો નીચે આર લઈ લો. ચલો આર અહીંયા લીધો, અહીંયા લીધો, અહીંયા એક જ છે, આ વસ્તુ આની આ જ છે. ચલો હવે આના ફરી ભાગ, આ આર ડેશ ક્યાં જશે? ઉપર. અહીંયા શું થશે? ડબલ બોન્ડ ઓ છે, આ ડબલ બોન્ડ ઓ છે, એની જગ્યાએ ઓ અને એમ જી એક્સ. ફરીથી અહીં એચ ટુ ઓ સાથે પ્રક્રિયા કરો. એચ ટુ એટલે શું થાય? એચ પ્લસ ઓએચ માઇનસ. ચલો એચ પ્લસ ઓએચ માઇનસ કરો. ફરીથી અહીંયાથી ભાગ પડશે પેલાની જેમ, એચ અહીંયા જશે અને ઓએચ આજુબાજુ દરવાજા વચ્ચે બેઠા દરવાજા આ બેની વચ્ચે ઘૂસી ગયો. અહીંયા થયો એચ, તો શું થાય? આર સી આર ડેશ આર ઓ એચ, આ એચ આવ્યો એટલે એ ઓને એચ એચ, અહીંયા ઓ એચ, વત્તા એમજી ઓ એચ એક્સ, વત્તા એમજી ઓ એચ એક્સ. તો આમાં શું જોયું કે પ્રક્રિયામાં મિથેનોલ સાથે આર્યું પ્રાથમિક આલ્કોહોલ, આ પ્રાથમિક આલ્કોહોલ, બરાબર. જ્યારે જ્યારે અન્ય આલ્ડિહાઇડ સંયોજનો દ્વિતીય આની સાથે બીજા આ સિવાય આ સિવાય તો શું આપ્યું? દ્વિતીય મેં તમને કીધું એ પ્રમાણે. અને અહીંયા કીટોન કીટોન સાથે શું આપ્યું? તૃતીય, બરાબર. આ છે તૃતીય, ના ખબર પડી? કોઈ સમૂહ ધરાવતો કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે સંયોજાય એટલે જોડાયેલો હોય ત્યારે શું કહેવાય? તૃતીય. કોઈ સમૂહ વાળો કાર્બન, કોઈ સમૂહ વાળો કાર્બન, આ કોઈ સમૂહ વાળો કાર્બન બીજા બે સાથે જોડાય દ્વિતીય, એક સાથે જોડાય પ્રાથમિક, પ્રાથમિક દ્વિતીય તૃતીય. તો ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રાથમિક, આરસીએચઓ સાથે એક કરતા વધારે સાથે દ્વિતીય, અને કીટોન સાથે તૃતીય આપે છે. ક્લિયર? ને સૌથી અગત્યનો સવાલ અલગ અલગ રીતે પૂછાઈ શકે. સૌથી પહેલા
फिनोल नी बनावट तो पहली प्रक्रिया फिनोल नी बनावट में सौथी पहली प्रक्रिया तो फिनोल क्लोरोबेंजीन समझी क्लोरोबेंजीन पदार्थ जो जो खाली पदार्थ लखू छू क्लोरो क्लोरो बेंजीन क्लोरोबेंजीन हरी जी क्लोरोबेंजीन बेंजीन 623 केल्विन तापमाने કેટલા તાપમાને 623 કેલ્વિન તાપમાને અને 312 દબાણે કેટલા બાર દબાણે 312 દબાણે એનીવે સાથે પ્રક્રિયા કરો તો મધ્યસ્થી નિપજ મળે સોડિયમ ફિનોક્સાઇડ શું મળે સોડિયમ ફિનોક્સાઇડ બરાબર હવે એની સાથે સોડિયમ ફિનોક્સાઇડ જે મળે છે એનું એસિડીકરણ કરો એટલે કે HCl નાખો તો ફિનોલ મળે આ તબક્કો એક એમાં બીજો તબક્કો તેનું એસિડીકરણ HCl નાખો અથવા એસિડીકરણ કરો શું કરવાનું છે એસિડીકરણ ચલો આઈ એમ ગોઈંગ ટુ રાઇટ એવરીથિંગ ચલો ક્લોરોબેન્ઝીન આ બાળકો ક્લોરોબેન્ઝીન છે ફરીથી જોજો આ ક્લોરોબેન્ઝીન ધીસ ઇઝ Cl એની આપણે કીધું એ પ્રમાણે 623 સેલ્સિયસ તાપમાન 312 દબાણ અને એને વેચ નાખો હવે ઘણી વાર અહીંયા એવું બી બને તમારે અહીંયા ની જગ્યાએ અહીંયા એને વેચ દેવું હોય તો બી લેવાય બધું એક ની એક જ છે અહીંયા 623 કેલ્વિન તાપમાન લઈને અને 312 દબાણ બધું ચાલે કોઈ પણ ચાલે ચલો જો અહીંયા એચ અને સીએલ શું બની જશે HCl બાકી શું રહ્યું ઓ અને એને અહીંયા બનશે સોડિયમ ફિનોક્સાઇડ ઓ એન એ ઇઝ ધેટ ક્લિયર અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ હવે આનું ફરીથી HCl નાખો HCl કેટલી સહેલું છે જુઓ HCl NaCl શું બની જશે NaCl બેટો બાકી શું રહ્યું બાકી શું રહ્યું હવે તમને આને બીજી રીતે પૂછાય પરિવર્તનમાં તો પૂછાય ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવો આ ફિનોલની બનાવટ એક સવાલ છે કે તે આના પૂછે તો આવી રીતે પૂછે ચલો નંબર 2 બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી બનાવો ચલો પહેલા બેન્ઝીન અને ચોપડીની ભૂલ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ આવે બંને આવે એસિડ એટલે કે આમ જોવા જઈએ તો બેન્ઝીન માંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી ફિનોલ સમજો તો આ માટે શું લેવાનું ધુમાયમાન એટલે કે ઓલિયમ ટોલિયમ ની ઓલિયમ કોની પ્રક્રિયા કરવાની ઓલિયમ ની પ્રક્રિયા કરો બેન્ઝીન સાથે ઓલિયમ ની પ્રક્રિયા કરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે એમાં NaOH નાખો શું નાખવાનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખી અને ગરમ કરો તો સોડિયમ ફિનોક્સાઇડ માં રૂપાંતર પામે અને એના એસિડીકરણથી ફરી પાછું એ ફિનોલ બની જાય બરાબર ચલો ફરીથી ક્લોરોબેન્ઝીન અને સોરી બેન્ઝીન ધીસ ઇઝ ગોઈંગ ટુ બેન્ઝીન આ બેન્ઝીન એમાં હવે જો આપણે આગળ શીખ્યા હતા ગયા વર્ષે એની પ્રક્રિયા ઓલિયમ નાખતા હતા સલ્ફો સલ્ફોનેશન પ્રક્રિયા શીખ્યા હતા બસ એ જ છે આમાં નાખો ઓલિયમ હરી શું નાખ્યું મેં ઓલિયમ ઓલિયમ એટલે H2SO4 મેં તમને કીધું કે અહીંયાથી બે એચ નીકળી જાય અને SO3 એટલે અહીંયા શું લાગે SO3H સમજાવી દઉં રહેશાલ યાદ કરો SO3H SO3H બરાબર SO3H લાગે બરાબર હવે આગળ આની બીજી પ્રક્રિયા કરો શું થશે આમાં શું નાખવાનું છે મેં કીધું NaOH નાખો એટલે આમાં નાખ્યું NaOH એનું એસિડીકરણ કરો HCl નાખીને તો અહીંયાથી નીકળી જશે આ ઓર પેલસ એને ચોપડીમાં આપ્યું છે કે બેન્ઝીન સલ્ફો બેન્ઝીન સોડિયમ ફિનોક્સાઇડ બને છે એટલે કે સોડિયમ ફિનોક્સાઇડ બને પણ આમાં સોડિયમ ફિનોક્સાઇડ આપ્યું નથી ડાયરેક્ટ શું આપી દીધો છે ફિનોલ ડાયરેક્ટ શું આપી દીધો છે ફિનોલ એના પછી નેક્સ્ટ ડાયઝોનિયમ ક્ષાર સાથે
કોની સાથે ડાય એઝોનિયમ ક્ષાર સાથે ડાય એઝોનિયમ ક્ષાર માંથી ડાય એઝોનિયમ ક્ષાર માંથી તો ડાય એઝોનિયમ ક્ષાર માં પહેલા શું લેવું પડે આપણે તો સૌ પ્રથમ એનિલિન ની પ્રક્રિયા કરવાની નાઇટ્રસ એસિડ માં NaNO2 અને HCl લો શું લખવાનું NaNO2 અને HCl તો ફરીથી કહું છું આ બેન્ઝીન આ બેન્ઝીન બરાબર આપણે લેવાનું શું છે એનિલિન શું લેવાનું છે આપણે એનિલિન તો આ આ એનિલિન આ બેન્ઝીન હતું એમાં એનિલિન એનિલિન માં શું લખવાનું NaNO2 વત્તા HCl લખો શું લખવાનું છે NaNO2 વત્તા HCl હવે અહીંયા આ 273 થી 278 કેલ્વિન તાપમાન એકદમ ઠંડા તાપમાને પડે છે બરાબર બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને શું બને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ હવે સમજો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ N2Cl પ્લસ ને માઇનસ N2Cl આગળ આપણે આવી ગયું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને હવે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર છે એને પાણી સાથે ગરમ કરો અથવા મંદ એસિડ પાણી અથવા મંદ એસિડ સાથે ગરમ કરો પાણી H2O અથવા મંદ એસિડ એટલે H+ સાથે ગરમ કરો તો શું થશે તો શું થશે અહીંયા જુઓ પાણી એટલે શું થાય H+ OH- આ OH અહીંયા લાગી જાય એટલે આ બેન્ઝીન નું જે હતું એની જગ્યાએ અહીંયા શું થઈ ગયું આ જોઈ લો આ બેન્ઝીન ઓલિયમ નાખ્યો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળ્યો એમાં એનએચ સાથે પ્રક્રિયા કરીને એટલે સોડિયમ ફિનોક્સાઇડ મળ્યો એનું એસિડીકરણ કર્યું ફિનોલ અને છેલ્લે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર NaNO2 વત્તા HCl ની 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરી તો બેન્ઝીન નો ડાયઝોનિયમ ક્ષાર મળ્યો એની પાણી સાથે પ્રક્રિયા કરો ફિનોલ N2 અને HCl પ્રાપ્ત થાય છે